હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ આપણે બનાવીશું એકદમ નવી રીતે કારેલાનું શાક તો બિલકુલ કડવું ના લાગે એ રીતે આજે આપણે આ કારેલાનું શાક સ્પેશિયલ લસણની ચટણી સાથે બનાવીશું આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને સો ટકા ગેરંટી તમે આ શાકને આ રીતે બનાવશો તો ઘરમાં બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ ભાવશે તો ચાલો રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વીડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલાં એકદમ નવી રીતે બિલકુલ કડવું ના લાગે એવું કારેલાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે કારેલાને મેં પહેલેથી સારી રીતે ધોઈ લીધા છે હવે કારેલાની ઉપર આજે થોડી જાડી અને મોટી મોટી છાલ છે એને આપણે આ રીતે કાઢી લેશું તો બધી છાલ આપણે નહીં કાઢીએ આ રીતે જે મોટી મોટી અને જાડી છાલ દેખાય એને જ કાઢવાની છે કેમ કે કારેલા જેટલા જ ગુણ કારેલાની છાલમાં પણ હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં કારેલાની છાલ કાઢી લીધી હવે થોડો કારેલાનો ઉપરનો ભાગ અને થોડો નીચેનો ભાગ આપણે આ રીતે કાઢી લેસુ અને આ રીતે આપણે બાકીના બે કારેલાની પણ છાલ કાઢી લેશું બંને કારેલાની છાલ નીકળી ગઈ છે હવે આપણે કારેલાને આ રીતે ગોળ ગોળ સમારી લેશું તો તમારે ટુકડામાં સમારવા હોય તો એમ પણ સમારી શકાય પણ આ રીતે ગોળ સમારેલા કારેલાના શાકનો દેખાવ એકદમ સરસ લાગે છે અહીંયા તમારે તાજા અને વધુ પડતા ના હોય એવા કારેલા લેવાના એટલે એમાં ભાગ બહુ જ ઓછો હશે અથવા તો બિલકુલ નહીં હોય અહીંયા તમે જો મેં ત્રણેય કારેલા ને સારી રીતે સમારી લીધા છે હવે આ કારેલામાં જે કડવાશ હોય એને દૂર કરવા માટે આપણામાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું મીઠાને આપણે સારી રીતે કારેલા સાથે મિક્સ કરી દેશું અને આ કારેલાને આપણે અડધા કલાક સુધી આ રીતે મીઠા સાથે મિક્સ કરીને રાખીશું તમે થોડીવાર કારેલાને મીઠા સાથે મિક્સ કરીને રાખશો એટલે મીઠાના કારણે કારેલામાંથી થોડું પાણી અલગ થશે અને એ પાણી જે કડવું પાણી અલગ થશે એમાં ઘણી ખરી કારેલાની કડવાશ પણ ઓછી થઈ જશે તો હવે અહીંયા લગભગ મેં અડધા કલાક જેવા કારેલાને મીઠામાં આ રીતે મિક્સ કરીને રાખી દીધા હતા અહીંયા તમે કારેલામાંથી આ રીતે કડવું પાણી અલગ થયું છે હવે આ કારેલાની એકદમ બધી કડવાશ દૂર કરવા માટે આપણે આમાં સાદું નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું પાણી ઉમેરીશું અને સાદું પાણી ઉમેરી આ રીતે ઘસી અને કારેલાને ધોઈ લેવાના છે તો આ રીતે એકદમ સરસ આપણે હાથથી કારેલાને થોડા થોડા ઘસી અને સારી રીતે એને ધોઈ લેવાના અને પછી આને આપણે કોઈ કાણાવાળા વાસણમાં પાંચેક મિનિટ જેવા રાખી દેસું જેથી કારેલામાં જે કાંઈ પણ પાણી હોય એ બધું અલગ થઈ જાય અને આપણા કારેલા જે છે એ થોડા કોરા થઈ જાય આપણે અહીંયા આ શાકને આજે કારેલાને તળીને બનાવવાના છીએ એકદમ નવી રીતે જેનાથી શાક તમને બિલકુલ કડવું નહીં લાગે તો આપણે કારેલાને તળવા માટે કારેલાને પાણીમાંથી કાઢી અને કોરા કરવા બહુ જ જરૂરી છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા કારેલાને પાણીમાંથી કાઢી લીધા હવે આને દસ મિનિટ કે પાંચ મિનિટ માટે રહેવા દેશું તો કારેલા રેસ્ટ કરે ત્યાં સુધીમાં લસણની ચટણી બનાવી લઈએ આઠથી દસ કળી જેટલું મેં લસણ લીધું અને બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને આપણે સારી રીતે વાટી લેશું તમારે એમાં થોડા સફેદ તલ અને થોડું જીરું ઉમેરવું હોય તો એનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે અહીંયા તમે જુઓ મેં સારી રીતે ચટણીને વાટી લીધી છે આ તૈયાર કરેલી લસણની ચટણી સાથે આપણા શાકનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે અહીંયા મેં એક વાટકો ટમેટો પ્યુરી લીધી છે તો મેં બે મોટી સાઇઝના ટમેટાને ખમણીને લીધા અને ત્રણ મોટી સાઇઝની ડુંગળીને આ રીતે વધુ પડતીના જાડ્ડીના પતલી એવી રીતે કાપીને લીધી છે ડુંગળી અને ટમેટાનું પ્રમાણ આપણે શાકમાં સરખું લેવાનું છે હવે આપણે શાક બનાવીશું તો મેં જેમ તમને પહેલાં કહ્યું એમ આજે આપણે આ કારેલાને તળીને બનાવવાના છીએ તો પેનમાં એક ચોથાઈ કપ જેટલું આપણે તેલ લઈ લેશું તો બહુ વધારે તેલ નહીં વાપરીએ આ જ તેલમાં આપણે શાક પણ બનાવી લેશું એટલે તેલને આપણે ગરમ થવા દઈએ અને તેલ ગરમ થાય એટલે આ રીતે કારેલું ઉમેરીને ચેક કરીએ તો તમે જો આ રીતે સરસ કારેલામાં બબલ આવે છે તો આપણે બધા કારેલાને ગરમ તેલમાં ઉમેરી દઈશું અને આને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર થોડો કારેલાનો ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું તો પાંચેક મિનિટ જેટલો સમય લાગશે આ રીતે વચ્ચે વચ્ચે થોડી થોડી વારે કારેલાને તમારે ચલાવતા રહેવાના તમે કારેલાને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ મેં આ રીતે થોડા ઓછા તેલમાં જ કારેલાને ફ્રાય કર્યા છે તો હવે અહીંયા તમે જુઓ લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થયો કારેલા થોડા ક્રિસ્પી થઈ ગયા અને બહુ જ સારા એવા તળાઈ ગયા તો આને આપણે તેલમાંથી કાઢી લેશું આ કારેલું તમે એમને એમ ખાશો તો પણ તમને કડવું નહીં લાગે અને નમકના કારણે કારેલાનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે હવે બધા કારેલાને તેલમાંથી કાઢ્યા પછી એ જ તેલમાં આપણે શાક વઘારીએ તો મેં એક ટી સ્પૂન કરતાં થોડી ઉપર રાઈ લીધી અને એક ટી સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરી દેશું રાયજીરું ફૂટે એટલે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈએ અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દીધા સાથે આપણે બે થી ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને સાથે આપણે જે ડુંગળી લીધી છે એને ઉમેરી દઈએ હવે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને થવા દેશું તો થોડી થોડી વારે આ રીતે ચલાવતા રહેવાનું અને સરસ ડુંગળીનો કલર થોડો બદલાય ત્યાં સુધી એને થવા દઈએ તો લગભગ મેં ત્રણેક મિનિટ જેવી ડુંગળીને થવા દીધી છે આપણી ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે જે ખમણેલા ટમેટા લીધા છે એને ઉમેરી દેસું અને હવે આને સારી રીતે મિક્સ કરી દેસું તો આપણે જે કારેલા લીધા હતા એમાં આપણે મીઠું ઉમેરી દીધું હતું અને એ જ મીઠાવાળા કારેલા આપણે તેલમાં તળ્યા એટલે તેલમાં પણ થોડી ખારાશ આવી ગઈ હોય એટલે મેં અહીંયા મીઠું નથી ઉમેર્યું તમારે લાસ્ટમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું શાકને ટેસ્ટ કરીને તો હવે તમે જુઓ લગભગ ત્રણેક મિનિટ જેવું થયું અને ટમેટામાંથી સારી રીતે બધું તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર પહેલાં આપણે જે લસણની ચટણી તૈયાર કરી એને ઉમેરી દઈશું તો આ રીતે લસણની ચટણીની સાથે આપણે મસાલા પણ ઉમેરી દઈએ તો મસાલામાં મેં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન કરતા થોડી ઓછી હળદર અને સાથે અહીંયા એક મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે તો મેં ડુંગળી વાપરી છે એટલે હું ગોળ નથી વાપરતી તમારે ગોળ ઉમેરવો હોય તો ગોળ પણ એક ટેબલ સ્પૂન જેટલો ખાંડની જગ્યાએ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો અને જ્યારે આવું બધું સરસ મિક્સ થઈ જાય ત્યારે આપણે આમાં મસાલો સરસ થઈ જાય પછી કારેલાને ઉમેરવાના છે તો કારેલાને ઉમેરતા સમયે તમારે સાઈડમાં શાકમાં ઉમેરવા માટે એક કપ જેવું પાણી ગરમ કરવા રાખી દેવાનું તો મેં એક કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આ રીતે મસાલા એકાદ મિનિટ જેવા થઈ જાય પછી આપણે આમાં તળેલા કારેલા ઉમેરી દેશું અને કારેલાને આપણે જે મસાલો બનાવ્યો શાકનો એની સાથે સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ જેવા થવા દઈશું તો તમે કારેલાનું શાક તો સો વાર બનાવ્યું હશે પણ આવું ક્યારેય નહીં બનાવ્યું હોય આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે બનાવવામાં સહેલું છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે તો હવે જો આવો સરસ મેં મસાલો કારેલા સાથે મિક્સ કરી દીધો તો આપણામાં પાણી ગરમ થઈ ગયું છે તો એક કપ ગરમ પાણી ઉમેરી દઈએ તમારે વધારે રસો જોવે તો તમે દોઢ કપ જેટલું પાણી પણ વાપરી શકો છો અને બિલકુલ પાણી ના ઉમેરવું હોય તો એમને પણ તમે આ શાકને ખાઈ શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો પાણી ઉમેરી મેં સારું એવું બધું મિક્સ કરી દીધું ઢાંકીને બે મિનિટ જેવું શાકને થવા દઈએ થોડું શાક થાય એટલે જે કારેલા છે એમાં મસાલો પણ સારી રીતે ચડી જશે તો બે થી ત્રણ મિનિટ પછી તમે જો આ રીતે ઉપરની સાઈડ બધું સરસ તેલ દેખાવા માંડ્યું છે અને બહુ જ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરી દેસુ અને ગેસને બંધ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા જેવું બિલકુલ કડવું ના લાગે એવું નવી રીતે આ કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે તો જો તમે ક્યારેય આ રીતે આ ગરમ ગરમ કારેલાનું શાક ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ